આગામી દિવસોમાં પાટીદાર અનામત આંદોલનને વેગવતું બનાવવા સૌરાષ્ટ્રના ગામડે ગામડે પાસના સભ્યની નોંધણી કરીને પાસ સંગઠનને વધુ વધુ મજબૂત બનાવવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. આ સાથે જ હાર્દિક પટેલે ગામડે ગામડે લોકોને જાગૃત કરીને અનામત માટે યુવાનોની રોજગારી મુદ્દે, ખેડૂતોના મુદ્દે સહિતના પ્રશ્નોને લઈને લડત લડવાનું જણાવ્યું હતું. આજે સૌરાષ્ટ્રના તમામ તાલુકા જિલ્લાના કન્વેનરોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોની અંદર ગામડે ગામડે વોલેન્ટિયરો અને કાર્યકર્તા ઊભા કરીને અનામતના મુદ્દે, યુવાનોની રોજગારીના મુદ્દે, ખેડૂતોના મુદ્દે લોકોને જાગૃત કરી શકે. અને 13 તારીખે કાલાવડ ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ અમદાવાદ 10 જૂને એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું નામ છે સામાજિક ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલન, અને એના થકી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ ચાલે છે. સર, જે અત્યારે જે તમારી મિટિંગ થઈ રહ્યો છે, મારો એટલું જ કહેવાનો મતલબ છે કે સમાજમાં અત્યાચાર થયો, 1 કરોડ 20 લાખ સંખ્યાનો પાટીદાર સમાજને અત્યાચાર થતો હોય તો નાના નાના સમાજો પર આજે ઘાત આવી રહી છે. ભાજપની સરકાર લોકો પર તાનાશાહી કરી રહી છે, જુલમ કરી રહી છે. કોઈ પણ સરકારી કાર્યક્રમ કરવો હોય તો સરકારી પૈસાનો દુરુપયોગ કરી રહી છે. નિર્દોષ જનતાઓને જેલમાં નાખે છે, પછી એમના રોડ શો સભાઓ થાય છે. તો ક્યાંક ક્યાંક એ લોકો ડરમાં છે. વિરોધામની સભામાં મહિલાઓના દુપટ્ટા ઉતરાઈ દેવામાં આવે તો આ તમામ વસ્તુ એ લોકોને ન શોધે પ્રકારનું કાર્ય કરે છે. તો લોકો હવે ખૂટીને વાર આવવું જોઈએ અને આ બાબતે ન્યાય માંગવો જોઈશે. ધોરાજી ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં હાર્દિક પટેલે આગામી દિવસોમાં કલાવડ અને અમદાવાદ ખાતે કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે. ત્યારે આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ પાટીદારોનું અનામત આંદોલન ફરી તેજ થતું જોવા મળી રહ્યું છે. જ્યારે ચિંતન શિબિરમાં ઉપસ્થિત મહિલા પાસના રેશમ પટેલે પણ ઈવીએમ મશીનને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ રીટ પીસી અંગે ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. ઇન્ડિયા ઇલેક્શન કમિશન ઓફ ગુજરાત અને જે બીજી 2 કંપનીઓ છે કે જે ઈવીએમ બનાવી રહી છે એને પણ નોટિસ ફટકારવામાં આવી છે, અને જુલાઈના 1st વીકમાં આગળની પણ હેરિંગ છે. તો આપણા માટે ખુશીની વાત છે કે ઈવીએમને લઈને આપણે જે પડકારો ફેંક્યા હતા સુપ્રીમ કોર્ટમાં તે આપણે જીતવા પહેલું કદમ આપણે જીતી ગયા છીએ, અને આગળ પણ ન્યાય મળે અને આપણે લોકશાહી બચાવી શકીએ એવા આપણા સૌના પ્રયત્નો સફળ થાય એવો આજનો આ ખુશીનો માહોલ છે. ઈવીએમ મશીનને લઈને એક બાજુ કાયદાકીય લડત ચાલી રહી તો બીજી તરફ હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનને ફરી ધબકતું કરવાની જાહેરાત કરી ત્યારે પાટીદારોની લડત કેવી રહેશે એ તો સમય જ બતાવશે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.